કોઈ કાર્યવાહી થઈ નથી કડજન બેઠકની પેટાચૂંટણી કાવાદવાની ચૂંટણી બની ગઈ હોય તે રીતે લાગે છે હવે આક્ષેપો થઈ રહ્યા છે કે મતદારોને પ્રલોભનો આપવામાં આવી રહ્યા છે અને પૈસાના જોડે આ ચૂંટણી જીતવાના પ્રયત્નો કરવામાં આવી રહ્યા છે બંને પક્ષે આક્ષેપો થયા છે કડજન પોલીસ દ્વારા કોંગ્રેસના કાર્યકરો વિરુદ્ધ ફરિયાદ નોંધવામાં આવી છે બીજી તરફ ભાજપ દ્વારા પૈસા વેસવામાં આવતો હોવાનો વિડીયો પણ વાયરલ કરવામાં આવ્યો છે આપની સાથે કડ્જન બેઠકના કોંગ્રેસના ઉમેદવાર કિટ્સ જાડેજા છે વિડીયોની તથ્યતા કેટલી કયા વિસ્તારના છે અને કોના દ્વારા પૈસા વેચવામાં આવતા આ તો માત્ર સામાન્ય બે કે ચાર વીડિયો સામે આવ્યા છે ત્રણ દિવસથી એમની આ પ્રવૃત્તિ દારૂ આપવું ભૂસું આપવું પૈસા આપવાની પ્રવૃત્તિ આખે ગામે ગામ ચાલી રહી છે કરજણ સિનોર અને પોર તાલુકાનું એક પણ ગામ બાકી રાખ્યું નથી આ તો વિડીયો સામાન્ય ઝલક છે આ ભારતીય જનતા પાર્ટીની સરકાર કોંગ્રેસની ઉમેદવારોને કોંગ્રેસ પાર્ટીને દબાવીને એમનું આ શાસન ચલાવવા માટે એમના ઉમેદવારને જીતાડવા માટે જબરજસ્તીથી અમારા કાર્યકર્તાઓને પકડીને ખોટા ખોટા કેસો કરવામાં આવી રહ્યા છે અને પોતાના ઉમેદવારને જીતાડવા ગૃહમંત્રી અને ભારતીય જનતા પાર્ટીની સરકાર બેફામ એનો ઉપયોગ કરી છે તંત્રનો ઉપયોગ કરી રહી છે બે અલગ અલગ વિડીયો છે કયા વિસ્તારના છે કોઈ કાર્યકરોની ઓળખ થઈ આપવાભાવિક છે કે સ્થાનિક વિસ્તાર સાથે સંકળાયેલા છો તો કોઈ કાર્યકરો કોણ હતા વેચનારા એ કાર્યકર્તાઓ ભારતીય જનતા પાર્ટીના કાર્યકર્તાઓ હતા અને ઈટોલા મત વિસ્તારમાં ઈટો એટલે પોર જિલ્લા પંચાયતના ઈટોલા ગામના મત વિસ્તારમાં આવતા બુથોને આજુબાજુમાં એ લોકો ઊભા રહી અને સો સો રૂપિયાની વેચણી કરતા હતા આ જે કોઈને પકડ્યા કેમ નહીં જે પૈસા નહીં કરતા હતા સ્વભાવ છે આપની આસપાસ કોઈ કાર્યકરો સ્થાનિક લોકો હોય પૈસાના જોડે મત તો ન ખરીદી શકાય ભારતીય જનતા પાર્ટી પૈસાના ધોરે ધારાસભ્યો ખરીદી શકતી હોય તો તો આ સામાન્ય માત્ર મતદાર છે ગઈકાલે રાત્રે સરાર ગામ પાસે અમારા કોંગ્રેસના કાર્યકર્તાઓ અને સરારના લોકોએ એમના ચાર બાઈક ક્વાટર દારૂ વેચતા પકડ્યા હતા પોલીસની ગાડીઓ આવી તેમને લઈ ગઈ એમાં આજ દિન સુધી કોઈ ફરિયાદ થઈ નથી અમે પકડીને આપ્યા હતા છતાં કોઈ કાર્યવાહી થઈ નથી એટલે પોલીસ ગૃહમંત્રી છે બધી કોંગ્રેસ પાર્ટીને દબાવીને પોતાના ઉમેદવારને વિજેતા બનાવવાનું એમનું સપનું ક્યારેય નહીં પૂરું થાય ભાજપ ઉપર આપ આક્ષેપ કરી રહ્યા છો પરંતુ આપણા જ કાર્યકરોને પોલીસે પકડ્યા છે ગુનો નોંધાયો છે અને ધરપકડ પણ થઈ છે તેમાં મિત પટેલ છે તે આપનો ટેકેદાર છે મિત પટેલ નામનો અમારો કોઈ ટેકેદાર પકડાયો નથી વિઘ્નેશ પટેલ અને એક સોહેબ આ બંને ના નામ ખોટી રીતે સંડોવીને એમને ફસાવવામાં આવ્યા છે એ સિવાય એક મહેશભાઈ પટેલ વરસાવા કરીને છે એક ટેકેદારનું અત્યારે પણ રોજ રોજ એસપી દ્વારા આઈજી દ્વારા પોલીસ દ્વારા એલસીબી દ્વારા કે આ બધી એજન્સીઓ દ્વારા અમારા કાર્યકર્તાઓને બોલાવાની આખો આખો દિવસ બેસાડી રાખવામાં આવે છે અને એમને પ્રચાર અટકાવ પ્રચાર કેમ અટકાવો એને અટકાવવા માટેની ધાકધમપીઓ આપવામાં આવે છે પ્રચાર તબક્કા દરમિયાન આપના પચીસ લાખ પકડાય સુરતથી બીજા ત્રીસ લાખ પકડાય આપના પૈસા હોવાનું કહેવામાં આવી રહ્યું હતું અને હવે આ પૈસા વેચતા પણ આપના કાર્યકરો સામે ફરિયાદ દાખલ થઈ એમના કાર્યકર્તાઓ જે કંઈ કરે દારૂ વેચે ભૂસું વેચે પૈસા વેચે એ સારું કામ કરે છે અને અમારા કાર્યકર્તાઓ પણ પોતાના પૈસા લઈને આવતા હોય ધંધાના પૈસા લઈને કે પોતાના વેપારના પૈસા લઈને તો ખોટી રીતે સંડોવી દેવામાં આવે છે પણ આ કરજણ સિનોર અને પવારના મતદારો સારી રીતે ભાજપને જાણી ગયા છે આજે જે જે મતદાન છે તારીખે એમને ખબર કે કે એમના પૈસા ચાલવાના નથી લોકશાહી દેશમાં પૈસાના પ્રલોભન આપીને આ આ પ્રકારની ચૂંટણી ન થવી જોઈએ મતદાન ન થવું જોઈએ પરંતુ તેમ છતાં કમનસીબે બંને પક્ષોએ આક્ષેપો કર્યા છે કોઈક તો પૈસા વેચી રહ્યું છે પરંતુ આ તમામ જે પરિસ્થિતિઓ વચ્ચે આપને જીતનો આશાવાદ કેટલો એમને ખરીદ વેચાણ સંઘ ચાલુ કર્યો છે ધારાસભ્યોને ખરીદે છે એમપીઓને ખરીદે છે તો તો આ મતદારો તો બિચારા સામાનના પ્યાદા જેવા છે એટલે એમના માટે કોઈ નવી વાત નથી ખરીદવાની એમની આદત જૂની છે અને જગજાહેર છે એટલે હવે હું કરજન સિનોર અને પારના મતદારોને જાગૃત થવાનું કહું છું કે આવા વેચાતા લેતી પાર્ટીઓ સામે જો કાર્યવાહી કે તમે એને આક્રોશ તમારો નહીં બતાવો તો આવનારા દિવસોમાં કાયમ આ શાસન ચાલુ રહેશે છેલ્લો પ્રશ્ન ભાજપના કાર્યકરો જે વિડીયો વાયરલ કર્યો છે તે અંગે કાનૂની કાર્યવાહી આપના રહે કોઈ કરવામાં આવી રહી છે હા પ્રદેશ કક્ષાના આગેવાનો અને અમારા અહીંયા પ્રભારી સહપ્રભારીઓની સાથે ચર્ચા કરીને આગળની કાર્યવાહી કરવામાં આવશે આ હતા બેઠકના કોંગ્રેસના ઉમેદવાર કિરીટસિંહ જાડેજા કે જે ભાજપના કાર્યકરો દ્વારા પૈસા વેચતા હોવાનો વિડીયો વાયરલ થયો છે તે અંગે કાનૂની કાર્યવાહી શરૂ કરવામાં આવી છે ચૂંટણી પંચ દ્વારા આ અંગે તપાસના આદેશો આપી દેવામાં આવેલા છે હવે જોવાનું એ છે કે તપાસ દરમિયાન કઈ હકીકતો બહાર આવે છે કેમેરામેન